नमस्कार, मारु नाम पंचाल नितिन कुमार भरत कुमार, श्री पे सेंटर शाला नंबर एक, तालुको शायला। मित्रों, मारा इनोवेशन नु नाम छे रचनात्मक मूल्यांकन रचनात्मक रीते। मित्रों, आपणे बधा जाणीए छे के आपणे धोरण 3 थी 8 दरमियान विद्यार्थीओना अलग अलग विषयना रचनात्मक मूल्यांकन करवानुं होय छे, के जेमां विद्यार्थीना प्रथम अने द्वितीय सत्र बंने सत्रमां विविध अध्ययन निष्पत्तिओ सिद्ध थई छे के नहीं ए आधारित आपणे एक फॉर्म में खरू खोटू प्रश्नार्थ चिन्ह आ रीते करीने जे ते अध्ययन निष्पत्तिनी स्थिति दर्शावानी होय छे। मोटा भागे आपणे आ रीतनुं रचनात्मक मूल्यांकन केवी रीते थाय छे ए आपणे जाणीए छे, क्यारेक जे ते सत्रना अंते, क्यारेक अंदाजित रीते आवुं रचनात्मक मूल्यांकन थतुं होय छे, जे खरेखर जे ते अध्ययन निष्पत्तिनुं मूल्यांकन करीने એ અધ્યયન નિષ્પત્તિના અભ્યાસ પછી તરત જ કરવાનું થતું હોય છે। તો આ રચનાત્મક મૂલ્યાંકન સાચી રીતે થાય, સારી રીતે થાય અને યોગ્ય રીતે થાય એનો એક ઉકેલ સ્વરૂપે મેં આ મારું ઇનોવેશન મૂક્યું છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓને ગૂગલ ફોર્મ દ્વારા જે તે અધ્યયન નિષ્પત્તિના અધ્યયન પછી ગૂગલ ફોર્મ દ્વારા એક ક્વિઝ મોકલવામાં આવે છે। विद्यार्थी आ क्विज़ना तरत जवाब आपे छे अने ए जवाबनुं जे रिजल्ट आवे, जे परिणाम आवे ए ऑटोमेटिक गूगल शीट में आवी जाए छे। आ तो आपणे करीए छे, आवुं मोटा भागना शिक्षकों करता होय, पण जे मूल्यांकन आवे, जे एनो परिणाम आवे, ए परिणाम ऑटोमेटिक बीजी एक वर्कशीट में आवी जाए अने ए वर्कशीट में ए मेळवेला प्राप्त थयेला गुणना आधारे विद्यार्थीने એની અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થઈ છે કે નહીં એના આધારિત ખરું ખોટું કે પ્રશ્નાર્થ થઈ જાય, કે જેથી કરીને જે રચનાત્મક મૂલ્યાંકન ભરવામાં આપણને મુશ્કેલી પડતી હતી તે આના દ્વારા ઝડપથી સાચી રીતે અને સચોટ રીતે થાય। આ મૂલ્યાંકનથી શું થશે કે ઓટોમેટિક જ જે તે અધ્યયન નિષ્પત્તિનું આપણે મૂલ્યાંકન થયું, વિદ્યાર્થીએ પરીક્ષા આપી અને એના માર્ક્સ જેવા જ ગૂગલ શીટમાં આવ્યા, એ માર્ક્સના આધારિત આપણે એક અન્ય એક્સેલ વર્કશીટમાં એ માર્ક્સ મૂકતા જ ઓટોમેટિક એ માર્ક્સના આધારિત ગણતરી થઈને વિદ્યાર્થીના નામની સામે જે તે અધ્યયન નિષ્પત્તિની સામે ખરું ખોટું અને પ્રશ્નાર્થ ચિહ્ન એને મેળવેલા ગુણના આધારિત થઈ જાય છે, કે જેથી તરત જ આ કામ થઈ જાય। એટલે કે જે અધ્યયન નિષ્પત્તિનું આપણે અધ્યયન કરાવ્યું તરત જ સાથેને સાથે રચનાત્મક મૂલ્યાંકનનું જે ફોર્મ છે એ ઓટોમેટિક ભરાતું થઈ જાય છે, કે જે આપણી સૌથી મોટી સમસ્યા છે, કે જે આપણે માટે સૌથી મોટો પ્રશ્ન હતો કે આ રચનાત્મક મૂલ્યાંકન કેવી રીતે કરવું। કોઈ અધિકારી પણ આપણી ત્યાં પાસે આવે અથવા જ્યારે ગુણોત્સવનું મૂલ્યાંકન થતું હોય ત્યારે જે આપણી પાસે આવે એસઆઈ એ પણ આપણી જોડે માગતા હોય છે, ભાઈ તમે આ મૂલ્યાંકન કર્યું તો કયા આધારે કર્યું। તો હવે આપણી પાસે એવો પ્રશ્ન રહેશે નહીં, આપણે આપણી પાસે એ ગૂગલનું જે પ્રશ્નપત્ર છે એ પણ હશે, એના આધારિત આપણે જે માર્કનું પદ્ધતિ નક્કી કરી છે એ પણ હશે અને એના આધારિત રચનાત્મક મૂલ્યાંકનમાં પ્રશ્નાર્થ સાચું કે ખોટું એ નક્કી થઈ જશે, કે જેથી એના આધારિત આપણો એક આધાર પુરાવો રહેશે। બીજું, વિદ્યાર્થીને કઈ અધ્યયન નિષ્પત્તિ નબળી છે એ પણ આપણે ત્વરિત જાણી શકશું અને એનો ઉપચાર પણ કરી શકશું। વિદ્યાર્થી જાતિ મૂલ્યાંકન કરવાનું હોવાથી એ વિદ્યાર્થીને એને પોતાને ખબર પડશે કે મારે આ અધ્યયન નિષ્પત્તિમાં ઓછા માર્ક્સ છે, તો લાવો બીજી કસોટી જ્યારે સાહેબ લે ત્યારે આપણે એમાં સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરીએ, કે જેથી મારું જે ખોટું કે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ સાચામાં થઈ જાય। તો આવી રીતે ઓટોમેટિક રચનાત્મક મૂલ્યાંકન થાય એવો મારો એક આ નાનકડો પ્રયત્ન છે। આ કામ કરવાથી એવું થશે કે એક તો જે આપણે કોઈ પણ વિદ્યાર્થી પ્રત્યેનો બાયસ છે એ દૂર થાય, એટલે કે બહુ તટસ્થ મૂલ્યાંકન થાય, કારણ કે વિદ્યાર્થીએ જે ગુણ પ્રાપ્ત કર્યા છે એ ગુણના આધારિત જ આ મૂલ્યાંકન થવાનું છે। એટલે અમુક વખત આપણે વિદ્યાર્થીને અમુક ક્ષમતાઓ ધારી લેતા હોઈએ કે ભાઈ આને આટલું જ આવડે, પણ એવું હતું નથી। તો આના આધારિત એ સાચું મૂલ્યાંકન અને સાચું રચનાત્મક મૂલ્યાંકન આપણે કરી શકીશું। તો આ મારું ઇનોવેશન છે, આભાર।